स्वागत छे તમારું આપની ચેનલના નવા સેગમેન્ટમાં ખબર યાત્રામાં જેમાં આપણે જાણીશું 2 જ મિનિટમાં જાણવા જેવા સમાચાર પહેલી તારીખથી લોકડાઉન 5.0 જે અનલોક 1 કહે છે લોકો ત્રણ તબક્કામાં દેશને અનલોક કરાશે જેમાં પહેલા તબક્કામાં સોમવારથી રાજ્યો વચ્ચે જાહેર પરિવહનની મંજૂરી બીજા તબક્કામાં 8મી જૂનથી ધાર્મિક સ્થળો રેસ્ટોરન્ટો શોપિંગ મોલ ખુલશે અને ત્રીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મેટ્રો થિયેટર સ્વિમિંગ પુલ પાર્ક બાર ખોલવા જેવા વિચારણા ચાલી રહી છે આ બધાની વચ્ચે જાણી લઈએ કે ગુજરાતમાં શું ચાલુ થશે અને શું ચાલુ નહીં થાય તો ગુજરાતમાં શું ચાલુ નહીં થાય એ સૌથી પહેલા જોઈ લઈએ તો શૈક્ષણિક સંસ્થાઓ તાલીમ સંશોધન કોચિંગ સંસ્થાઓ માત્ર તેમની વહીવટી ઓફિસો ચાલુ રાખી શકશે રેડ ઝોન કે નોન રેડ ઝોનમાં જિમ્નેશિયમ ચાલુ નહીં થાય સિંગલ સ્ક્રીન કે મલ્ટી સ્ક્રીન સિનેમા હોલ રેડ ઝોન કે તેની બહાર ચાલુ નહીં થાય મોટી સંખ્યામાં માનવ એકત્રિત કરીને જાહેર મેળાવડા સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં કરી શકાય સ્વિમિંગ પુલ પબ્લિક ગાર્ડન ઝૂ વોટર પાર્ક એમ્યુઝમેન્ટ પાર્ક નહીં ચાલુ થાય આર્કિયોલોજી સાઇટ દરિયા કિનારાના બીચ પ્રવાસન ધામો શરૂ નહીં થાય હવે આપણે જોઈએ તો ગુજરાતમાં ચાલુ શું થશે તો તમામ ઝોનમાં છૂટક દુકાનો ચાલુ કરી દેવામાં આવશે ચાની લારીના ગલ્લા ચાલુ કરી દેવામાં આવશે પાન બીડીની દુકાન ચાલુ થશે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વાળ કાપવાની દુકાન ચાલુ કરી શકાશે 8 જૂનથી ચોક્કસ નિયમોને આધીન રહીને હોટલ રેસ્ટોરન્ટ ખાણીપીણીના એકમો અને ક્લબો ચાલુ થશે મોલ અને મોલમાંથી દુકાનો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો સાથે 8 જૂનથી ચાલુ થશે માત્ર પરમિટ ધરાવતી દારૂની દુકાનો ચાલુ કરવામાં આવશે સોશિયલ ડિસ્ટન્સિંગની શરતે 100% ઉદ્યોગોને ચાલુ કરવાની છૂટ અપાઈ છે 60% ક્ષમતા સાથે લાઇબ્રેરી ચાલુ થઈ શકે છે ટેક્સી કેબ કે ઓટો રિક્ષાનો ડ્રાઈવર 2 પેસેન્જરને લઈ જઈ શકે છે 6 જણની ક્ષમતા ધરાવતી એસયુવીમાં ડ્રાઈવર પ્લસ 3 જણ જઈ શકે છે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ રિઝર્વેશન માટેનો જે પીરિયડ 120 દિવસનો કરાયો છે 1 જૂનથી 200 ટ્રેનો દોડાવવાની છે અમદાવાદ વિભાગમાં વધુ 24 સ્ટેશનો પર રિઝર્વેશન અને રિફંડના કાઉન્ટરો ખુલવાના છે લોકડાઉન પછી અંબાજી સોમનાથ મંદિર પહેલીવાર ખુલવાનું છે માસ્ક વિના એન્ટ્રી નહીં મળે પ્રવેશ દ્વારે જ સેનિટાઈઝર ફરજિયાત રાખવામાં આવશે સોમનાથ મંદિરે સેનિટાઈઝ કરાયું છે આરતીમાં શ્રદ્ધાળુઓ હાજર નહીં રહી શકે ભીષણ ગરમી વચ્ચે અનેક રાજ્યોમાં ઝાપટા અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી 5ના મોત થયા છે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ગુજરાતમાં સતત પવન ફૂંકાતા કાળઝાળ ગરમીનો લોકો હવે છુટકારો મેળવશે અમદાવાદમાં 41.7 ડિગ્રી ગરમી વચ્ચે ઠંડો પવન ફૂંકાતા લોકોએ રાહત અનુભવી હતી રાજ્યના વિવિધ શહેરોમાં આ પ્રમાણે તાપમાન હતું અમદાવાદમાં 41.7 ડિગ્રી ડીસામાં 40.2 ગાંધીનગરમાં 41 વડોદરામાં 40 સુરતમાં 35.6 અમરેલીમાં 40 ભાવનગરમાં 39.5 ઓખામાં 34.1 પોરબંદરમાં 35.1 રાજકોટમાં 40 વેળાવળમાં 34.3 સુરેન્દ્રનગરમાં 41.8 કેશોદમાં 37 અને ભુજમાં 37.7 વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે તમામ સંબંધો તોડવાની ટ્રમ્પે જાહેરાત કરી છે અમેરિકા હવે WHOને મળનારું ફંડ હવે અન્ય વૈશ્વિક સાર્વજનિક આરોગ્ય સંસ્થાઓને આપશે સલમાન ખાને પોલીસ કર્મીઓને 1 લાખ સેનિટાઈઝર આપ્યા છે આ પહેલા પણ અભિનંદાએ જરૂરિયાતમંદોને મદદ કરી હતી લોકડાઉનમાં 1,000 કરોડથી પણ વધુ રોકડ ગ્રાહકને ઘરે પહોંચાડનારી રોકડાની હોમ ડિલિવરીએ અનેક પેન્શનરોને ભારે રાહત આપી છે જેમાં ભારતીય પોસ્ટ સેવા તેમાં લોકડાઉન દરમિયાન 66,000 કરોડના આર્થિક વ્યવહારો થયા હતા 1962માં ભારત ચીન વચ્ચે જે યુદ્ધ થયું હતું એના પછી 58 વર્ષે એક જ માસમાં આવતા 3 ગ્રહણ જ્યોતિષની દ્રષ્ટિએ અશુભ છે 5મી જૂન અને 5મી જુલાઈના રોજ જે ચંદ્ર ગ્રહણ ભારતમાંથી જોવાવાનું હતું એ હવે નહીં દેખાય 21 જૂને સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે દોસ્તો તમને આ સેગમેન્ટ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી લખજો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા દોસ્તો સાથે અચૂકથી શેર કરશું